विधानसभानी ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે। તાજેતરમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું દામન છોડી દેતા કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી, ત્યારે એકવાર ફરી કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર આવવાનો પ્રયાસ કરી રહી છે અને આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે જનવેદના સભા યોજી રહી છે। વાવ ખાતે આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે જિગ્નેશ મેવાણીની અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહેશે। આ જનવેદના સભામાં લોકોને ઉપસ્થિત રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રિત કરવામાં આવી રહ્યા છે। આવતીકાલે યોજાનારી આ જનવેદના સભામાં જિગ્નેશ મેવાણીની સાથે ગુલાબસિંહ રાજપૂત, જ્ઞાનીબેન ઠાકોર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી રીડી રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ સોલંકી, પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે। રામ રામ। 22 તારીખે વાવ ખાતે સવારના 8:30 વાગે જનવેદના સંમેલન યોજાઈ રહ્યું છે। આ સંમેલનની અંદર બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાતની અંદર જે રાજકીય કિડનાખોરી રાખીને સરકાર દ્વારા જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પાછા ખેંચે એના માટે કરીને આ સંમેલન યોજાઈ રહ્યું છે। તો થરાદ અને વાવ વિધાનસભાના તમામ સમાજના લોકોને, આગેવાનોને આ સંમેલનમાં જોડાવા માટે અપીલ કરું છું। આ સંમેલનની અંદર જિગ્નેશભાઈ મેવાણી અને જ્ઞાનીબેન ઠાકોર તેમજ બનાસકાંઠાના તમામ ધારાસભ્યો, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રી અને તાલુકાઓના જિલ્લા પંચાયતના ડેડિકેટો મોટી સંખ્યામાં જોડાશે। આ સંમેલન તમામ સમાજના ઉપર ખોટી રીતે કિડનાખોરી રાખીને કેસો જે સરકાર દ્વારા રાજકીય કિડનાખોરી રાખીને કરવામાં આવ્યા છે એના માટે યોજાયેલું છે। આ સંમેલનમાં ખેડૂતોના પ્રશ્ન, યુવાનોના પ્રશ્ન, મહિલાઓના પ્રશ્ન, મોંઘવારીના પ્રશ્નને પણ વાચા આપવામાં આવશે। તો વાવ ખાતે વિશાળ સંખ્યામાં જ્યારે આ સંમેલન યોજાઈ રહ્યું તેમાં સૌ લોકો ભાગીદાર બને, સર્વે સમાજના લોકો આગેવાનો જોડાય એવી નમ્ર અપીલ। જય હિંદ, જય ભારત।